તો પ્રથમ વાત ગુજરાતની, ગુજરાતમાં 25 લોકસભા બેઠકમાં 59.51% મતદાન નોંધાયું છે. વલસાડ બેઠક પર સૌથી વધુ 72.24% મતદાન થયું, ત્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં 49.44% થયું છે. બનાસકાંઠા પર નજર કરીએ તો 68.44% મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે, ત્યારે સાબરકાંઠામાં 63.22% મતદાન નોંધાયું. ગાંધીનગર બેઠકમાં 59.76% મતદાન થયું છે, ત્યારે કચ્છ બેઠક પર 55.5% મતદાન નોંધાયું છે. લોકસભા વડોદરા બેઠકની જો વાત કરીએ, 64.59% મતદાન થયું છે, ત્યારે બારડોલી લોકસભા બેઠક પર 61.1% મતદાન થયું છે. ભરૂચ લોકસભા બેઠક પર 68.75%, ત્યારે પાટણ બેઠક પર 58.37% મતદાન નોંધાયું છે. તો લોકસભા ઇલેક્શન 2019 અને 2024 પર જો નજર કરીએ તો કચ્છની વાત કરીએ, 58.71% 2019 હતા, અને આ વર્ષની આ વખતની જો વાત કરીએ બનાસકાંઠાના મતદાન પર નજર કરીએ, 2019 65.3% મતદાન, જ્યારે 2024 68.44% મતદાન નોંધાયું છે. વાત પાટણની કરીએ, પાટણમાં 2019 62.45% થયું હતું, જ્યારે 2024 57.88% એટલે કે ઓછું મતદાન થયું છે પાટણમાં. વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં 2019 65.78% થયું હતું, જ્યારે 2024 59% જ મતદાન થયું છે. સાબરકાંઠા પર નજર કરી લઈએ, 2019 67.77% મતદાન થયું હતું, હાલ 2024 ચૂંટણીમાં 63% મતદાન નોંધાયું છે. ત્યારે ગાંધીનગરની જો વાત કરીએ તો 66.8% 2019 થયું હતું મતદાન, 2024 59.19% મતદાન નોંધાયું છે. જે આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ પૂર્વમાં 61.76% મતદાન 2019 થયું હતું, 2024 54.4% જ મતદાન થયું છે, ત્યારે અમદાવાદ પશ્ચિમમાં 60.81% 2019 વખતે થયા હતા, જ્યારે 2024 54.43% મતદાન નોંધાયું છે. અન્ય બેઠક પર પણ નજર કરીએ, સુરેન્દ્રનગરમાં 58.41% 2019 મતદાન થયું હતું, ત્યારે 2024 54.77% મતદાન નોંધાયું છે. રાજકોટ પર નજર કરી લઈએ, 2019 63.49% મતદાન થયું, ત્યારે 2024 59.60% જ મતદાન થયું છે 2024. પોરબંદર પર નજર કરી લઈએ, 2019 57.21%, ત્યારે 2024 51.79% મતદાન નોંધાયું છે. સતત જે રીતે આંકડાઓ પર નજર કરીએ ત્યાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે જામનગરની વાત કરીએ તો 2019 61.3%, જ્યારે 2024 57.17% મતદાન નોંધાયું, ત્યારે જૂનાગઢમાં 2019 61% મતદાન થયું હતું, જે 2024 58.80% જ મતદાન થયું છે. જે આંકડા છે તેમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે અમરેલીની વાત કરીએ, 55.97% મતદાન 2019 થયું હતું, જ્યારે 2024 49.44% જ મતદાન નોંધાયું છે. ભાવનગરમાં 59.5% 2019 થયું હતું, તો 2024 માત્ર 52.1% જ મતદાન થયું છે. અન્ય બેઠક પર નજર, આણંદની વાત કરીએ, 2019 67.4% 2019 નોંધાયું હતું, 2024 વાત કરીએ તો 63.96% મતદાન થયું હતું. ખેડા પર નજર કરી લઈએ, 2019 61.4% મતદાન થયું, ત્યારે 2024 57.43% ખેડાનું મતદાન થયું છે. આ આંકડા જે છે એ ઘણું બધું કહી રહ્યા છે. પંચમહાલની વાત કરીએ, 2019 62.23% મતદાન થયું હતું, 2024 58.65% જ મતદાન પંચમહાલમાં થયું છે. ત્યારે દાહોદની વાત કરી લઈએ, 2019 66.57%, 2024 58.60% મતદાન દાહોદ બેઠક ઉપર થયું છે. ત્યારે વડોદરા બેઠક પર નજર કરી લઈએ, 2019 68.18% મતદાન થયું હતું, ત્યારે 2024 61.33% જ વડોદરામાં મતદાન થયું છે. અને છોટાઉદેપુર પણ એક નજર કરી લઈએ, 2019 73.90%, જ્યારે 2024 67.78% મતદાન નોંધાયું છે. અન્ય જો બેઠકની વાત કરીએ, ભરૂચ પર નજર કરીએ, 2019 73.55%, 2024 68.75% મતદાન ભરૂચમાં થયું. અને અન્ય બેઠકની વાત કરીએ, બારડોલી પર નજર કરીએ, 2019 73.89% અને 2024 64.59% મતદાન થયું છે. સતત આંકડા આપને બતાવી રહ્યા છીએ. નવસારીમાં 2019 66.40%, 2024 59.66% મતદાન નોંધાયું છે નવસારીમાં. ત્યારે વલસાડ પર નજર કરીએ તો 2019 75.48%, જ્યારે 2024
72.24% જ મતદાન વલસાડ બેઠક પર થયું છે અને વિજાપુર પર નજર કરીએ 2019માં 70% વિજાપુરમાં મતદાન થયું હતું ત્યારે 2024માં 64.4% જ મતદાન વિજાપુરમાં થયું છે. અન્ય પણ બેઠકો ઉપર નજર કરી લઈશું. પોરબંદરની જો વાત કરીએ, પેટા ચૂંટણી જે યોજાઈ હતી પોરબંદરમાં તેની પર નજર કરીએ તો 2019ના જે આંકડા છે એની ઉપર નજર કરીએ, માણાવદરમાં 61.1% અને 2024માં 53.93% જ માણાવદરમાં મતદાન થયું હતું. આ જે આંકડાઓ છે એની પર અત્યારે આપણે નજર કરી રહ્યા છીએ. ખંભાત બેઠકની વાત કરીએ, 2019માં 66.9% અને 2024માં 66.29% મતદાન થયું છે. વાઘોડિયાની વાત કરી લઈએ, 2019માં 73% અને 2024માં 70.20% મતદાન થયું છે. આ આંકડા જે છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નજરે પડી રહ્યો છે. કચ્છની વાત કરીએ, 2019માં 58.71% મતદાન થયું હતું, જે 2024માં 55.5% મતદાન થયું છે. આ આંકડા કે જેમાં સતત એક બાદ એક ઘટાડો નોંધાયો છે. તો બનાસકાંઠામાં 2019માં 65% મતદાન નોંધાયું હતું, જેમાં પણ ઘટાડો નોંધાયો છે.